तो सूरत ना मांगरोळ मां गुजरात मध्यान्ह भोजन कर्मचारी संघे कर्मचारी आवेदन पत्र पाठवी विविध पड़तर मांगणीओ ने लईने कर्मचारी मामलतदार ने आवेदन पत्र पाठवी वेतन वधारवानी मांग करी। अन्य राज्यों करता घणो ओछू वेतन एटले मात्र 300 થી 1600 मासिक वेतन आपवामां आवे छे। वेतन में वधारो करी समान काम समान वेतन मुजब लघुत्तम वेतन चूकवी बाळकोने पीरसवामां आवता भोजनना कुकिंग कोष्टकमां पण वधारो करवो जेवी कर्मचारी द्वारा मांग करवामां आवी। योग्य निकाल नहीं आवे तो 19 તારીખ 19 ना रोज गांधीनगर खाते धरना तेमज 20 ना रोज अचोक्कस मुदत माटे केन्द्र बंद राखवा कर्मचारी चीमकी उच्चारी छे। પાટણમાં બક્ષીપંચ મોરચાનું સંમેલન યોજાયું। રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ડોક્ટર કે લક્ષ્મણે બક્ષીપંચ સંમેલનમાં ભાગ લીધો। સંમેલનમાં પાટણ જિલ્લાની 4 વિધાનસભા બેઠકો જીતવાના લક્ષ્ય સાથે શક્તિ પ્રદર્શન કરવા જોવા મળ્યું। પાટણ વિધાનસભાની બેઠક પરના દાવેદારોની લાઇન લાગી હોય તેમ ટિકિટ વાંચવાથી સ્ટેજ ભરાઈ જતા અવ્યવસ્થા સર્જાઈ। કાર્યક્રમમાં ડોક્ટર કે લક્ષ્મણે નહેરુથી લઈ રાહુલ ગાંધી પર પરિવારવાદ પર આક્ષેપ કર્યા। हर गांव में भूपेंद्र भाई ठाकुर और विपुल भाई देसाई हमारे प्रदेश की टीम साहेब नो तो સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભીષણ આગમાં 4 લોકોના મોત નિપજ્યા, જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। આ સમગ્ર ઘટનાને કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। ઘટના ઉચ્ચસ્તરીય તપાસ અને ઇજાગ્રસ્તોના પરિવારોને કંપનીમાં નોકરી સહિત 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી। સામે એફઆઈઆર કરે, એની તપાસ કરે અને આ કામદારોને ન્યાય મળે। 4-4 માણસના મૃત્યુ થયા હોય, એમના વારસદારોને એની અંદર કેમિકલ ફેક્ટરીમાં નોકરી આપે, 10-10 લાખ રૂપિયાની સહાય આપે અને આ કેમિકલ ફેક્ટરીમાં જે કોઈ જવાબદાર હોય, અધિકારી હોય, ફેક્ટરીના ઇન્સ્પેક્ટર હોય, પોલ્યુશન બોર્ડના ઇન્સ્પેક્ટર હોય કે એના માલિક હોય, જે કોઈ જવાબદાર હોય એની સામે કડકમાં કડક પગલાં લેવાય અને કડકમાં કડક સજા થાય એવી માગણી સાથે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે। તો ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક શરૂ થાય તે પહેલા કોંગ્રેસ આક્રમક મૂળમાં જોવા મળી। કોંગ્રેસના સભ્યોએ મેયરની ઓફિસની બહારનો મુખ્ય દરવાજો તોડીને તોડફોડ કરી હતી। જોકે કોંગ્રેસની ગેરશિસ્ત ના પગલે મેયરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી। કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા અંકિત બારોટે કહ્યું કે ઘણા સમયથી ગાંધીનગર ખાતે આવતું ડહોળું પાણી અને ભૂવા પડવાની ઘટના મામલે મેયર સમક્ષ રજૂઆત કરી, પરંતુ આજ દિન સુધી મેયરે કોઈ પગલાં ન ભરતા કોંગ્રેસ તોડફોડ કરી। મેયર આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નાસીપાસ થયેલી કોંગ્રેસના કાઉન્સિલરે હવે ગુંડા બની ગયા છે, સરકારી મિલકતને નુકસાન કરનાર કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ સખત પગલાં ભરવામાં આવશે। સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ કમિશનર પણ બેઠકમાં ભાગ લેવા આવી રહ્યા હતા, જોકે તેમને પણ સામાન્ય સભાની બેઠકમાં ભાગ લેવા નહીં દેતા કોંગ્રેસના ગુંડાઓએ લોકશાહીનું અપમાન કર્યું છે। કોઈ લક્ષ નથી, કોઈ વિઝન નથી, એટલે એના માટે એ લોકો આ રીતે કઈ રીતે હાઇલાઇટ થઈએ એના માટેના એ લોકો પ્રયત્નો કરી રહ્યા છે। આજે એમને કોર્પોરેશનમાં સરકારી સંપત્તિનું નુકસાન કર્યું છે। આજે એમના હું ભાડુતી ગુંડા કહીશ, એમના કોંગ્રેસના ગુંડા તરીકે આજે શબ્દ હું વાપરું છું, કેમ કે આ ગુંડાગર્દીથી કમ ના કહેવાય। સરકારી સંપત્તિને નુકસાન કરવું, એની જાળી દોડી નાખવી, પોલીસમાં પણ આપણી પાસે વિડીયો ફૂટેજ આવશે, મહિલા કોન્સ્ટેબલ છે એની સાથે પણ ઝપાઝપી કરવી, આ કેટલી